તાળન તાલુકાના વિરોચનનગર ખાતે ભાણેજ ઉમરશા બાવાના 480માં વર્ષની અને મામો કાસમશા બાવાના ઉર્ઝની ઉજવણી કોમી એકતા અને ભાઈચારાના સંદેશ સાથે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે શાનો સોકતથી ઉજવવામાં આવી. ઇસ્લામમાં સૂફી સંતો અને સૂફી જમ હંમેશા કોમી એકતા અને ભાઈચારાનું પ્રતીક રહ્યું છે. સૂફી સંતોની દરગાહ પર કદી કોઈ એક જાતિ વિશેષની વાત નથી થતી. અહીં દરેક ધર્મના લોકોને આવકાર છે અને આજ આવકાર અને પ્રેમ ભર્યો સંદેશ લઈને વિરોચનનગરની ધરતી પર છેલ્લા 480 વર્ષોથી આસપાસના વિસ્તારમાં ખ્યાતનામ એવા ઉમરશા બાવા, જેમના દર પર આવનાર દરેક ભાવિ ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. ઉમરશા બાવાનો ઉર્જ માત્ર બે જ્ઞાતિઓનો નહીં પરંતુ હિન્દુ મુસ્લિમની કોમી એકતાને ઉજાગર કરતું અમદાવાદ જિલ્લાના સાળન તાલુકાનું વિરોચનનગર નામાંકિત સ્થળ હોવાથી આ પ્રસંગે અમદાવાદ, વિરમગામ સહિત આસપાસના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડે છે અને ઉર્જ નિમિત્તે આવનાર હિન્દુ મુસ્લિમ દર્શનાર્થીઓને દરગાહ શરીફ ખાતે દર્શનનો લાભ મળી રહે તે માટે દરગાહ કમિટીના સભ્યો તેમજ ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવી હતી. આજ રોજ વિરોચનનગર ઉમરશા બાવા અને કાસમશા બાવા જેમનો ઉર્સ અને ભરાયો છે, જેથી ગામના અને પરગામના હિન્દુ અને મુસ્લિમ તમામ લોકો મેળાના અંદર આવ્યા અને ખુશીથી મેળો ભરાયો. કોઈ કકરાટ નથી, કંઈ નથી, બિલકુલ આયોજન સારું છે. અને આ મેળો લગભગ 280-300 અથવા 500 સાલ પણ કહેવામાં આવે ત્યારથી ભરાય છે. અને આ એક અલ્લાના વલી હ બતાવો હ કે જે અલ્લાના વલી અરે મોહબ્બત કરે હ, અલ્લાહ એના અરે મોહબ્બત કરે હ, અને લોકો એને દૂર દરાજથી આવો મેરાના અંદર અને શાંતિથી અમારો મેળો અને ઉજવાયો છે, જેથી કોઈ પરેશાની થઈ નથી.